ચાલો વિચારીએ કે જ્યારે કોઈ સંખ્યાનો ગણ આપેલો હોય અને જ્યારે તેમાંથી કોઈ એક સંખ્યામાં ફેરફાર કરીએ તો તેના મધ્યસ્થ અને મધ્યકમાં શું થશે અને આપણે આ ઉદાહરણ દ્વારા તે જોઈએ। ચાર મિત્રોનો એક સમૂહ એક સાથે બોલિંગની ગેમ રમવાનું પસંદ કરે છે અને તેઓ દરેક ગેમના સૌથી વધુ સ્કોરની નોંધ રાખે છે। તેમનો સૌથી વધુ સ્કોર 180 થી 220 ની વચ્ચે છે। માત્ર આનંદ અપવાદરૂપ છે, તેનો સૌથી વધુ સ્કોર 250 છે। પછી આનંદ ખૂબ સરસ રમ્યો અને તેનો નવો સૌથી વધુ સ્કોર 290 છે। આનંદના સ્કોરમાં થતો વધારો મધ્યક અને મધ્યસ્થને શું અસર કરશે? હવે વિડીયો અટકાવી જાતે શોધવાનો પ્રયત્ન કરી જુઓ। ચાલો આપણે વિચારીએ, અહીં જણાવ્યું છે કે ચાર મિત્રો છે અને તેઓ હંમેશા સૌથી વધુ સ્કોરની નોંધ રાખે છે। તો આપણી પાસે ચાર માહિતી પ્રાપ્તાંકો હશે અને તે દરેકનો સૌથી વધુ સ્કોર હશે। ચાલો જોઈએ, આ સૌથી ઓછો સ્કોર છે, આ બીજો સૌથી નીચો સ્કોર, આ બીજો સૌથી વધુ અને આ સૌથી વધુ સ્કોર છે। ચાલો જોઈએ, તેમના આ બધા ઊંચા સ્કોર 180 થી 220 ની વચ્ચે છે, આનંદ સિવાય જેનો સ્કોર 250 છે। જે આનંદ એકદમ શ્રેષ્ઠ રમ્યો તે પહેલાનો છે, તો સ્કોર કંઈક આવો દેખાય છે। સૌથી ઓછો સ્કોર 180, આનંદનો સ્કોર 250 છે, આનંદનો સ્કોર 250। અને જો આનંદનો સ્કોર દૂર કરો તો સૌથી વધુ સ્કોર 220 છે, 220। અને અહીં કેટલો સ્કોર છે તે આપણે જાણતા નથી। હવે આનંદ તેની શ્રેષ્ઠ રમત રમ્યો અને 290 સ્કોર કર્યો તો આ માહિતી કેવી દેખાશે? જુઓ, આનો સ્કોર બદલાયો નથી, તે 180 છે। આનો પણ નથી બદલાયો, આનો સ્કોર પણ બદલાયો નથી, પરંતુ આનંદનો સ્કોર વધ્યો છે। 250 ને બદલે હવે અહીં 290 છે। તો મારો પ્રથમ પ્રશ્ન એ છે કે તે મધ્યસ્થને અસર કરશે? અને યાદ રાખો કે મધ્યસ્થ એ વચ્ચેની સંખ્યા છે અને જો ચાર સંખ્યા હોય તો વચ્ચેની બે સંખ્યાની સરેરાશ એ મધ્યસ્થ હશે। આથી આપણે આ પ્રશ્નાર્થ એ જે પણ સંખ્યા હોય તે અને 220 ની સરેરાશ લઈશું અને તે મધ્યસ્થ હશે, તે મધ્યસ્થ હશે। અને હવે અહીં આનંદનો શ્રેષ્ઠ સ્કોર છે ત્યાં મધ્યસ્થ કેવી રીતે શોધીશું? જુઓ, હજુ પણ ચાર સંખ્યા છે અને વચ્ચેની બે સંખ્યા એ જ બે સંખ્યા છે। હવે સૌથી વધુ સ્કોર ગમે એટલો હોય તેમાં ફેરફાર થશે નહીં, તે 220 વત્તા પ્રશ્નાચિહ્ન ભાગ્યા 2 જ થશે। તો આ પ્રશ્નાચિહ્ન અને 220 ની વચ્ચે જે હશે તે મધ્યસ્થ છે। આમ મધ્યસ્થ બદલાશે નહીં, મધ્યસ્થમાં ફેરફાર નથી। હવે મધ્યક વિશે વિચારીએ। જો મધ્યક તમે બધી સંખ્યાનો સરવાળો કરો છો અને પછી 4 વડે ભાગો છો અને પછી આ બધી સંખ્યાનો સરવાળો કરો છો અને 4 વડે ભાગો છો, તો કયો સરવાળો વધારે હશે? જુઓ, પ્રથમ 3 સંખ્યા સરખી જ છે, 290 એ 250 કરતા વધારે છે। આથી જો આ 4 સંખ્યા લો છો અને 4 વડે ભાગો છો તો જે કિંમત મળે તે અને આનો સરવાળો કરીને 4 વડે ભાગતા જે કિંમત મળે તેના કરતા વધારે હશે, કારણ કે આનો સરવાળો વધારે હશે। આથી તેનો મધ્યક વધારે હશે, મધ્યક વધારે હશે એટલે કે મધ્યક વધશે। તો મધ્યસ્થમાં કોઈ તફાવત નથી અને મધ્યકમાં વધારો થાય છે, બરાબર? હવે અહીં જણાવાયું છે કે બંને વધે છે, ના તે સાચું નથી। મધ્યસ્થમાં વધારો
मध्यस्थ वच्चे ना मध्यस्थ मां कोई तफावत नथी। मध्यक वच्चे अने मध्यस्थ एज रहेशे। हा बराबर आपणे जे चर्चा करी छे आ एवो ज छे, एटले के आ साचू छे। हवे जो आने वधारे स्पष्ट करवू होय तो प्रश्नार्थ चिन्ह ने बदले कोई संख्या लईए। प्रश्नार्थ चिन्ह कदाच 200 छे अने 200 साथे प्रयास करिए। आपणे आने मूर्त स्वरूप आपीए तो तमे जोशो के मध्यस्थ ए आ बन्ने संख्यानी वच्चे ज छे। अने आ 200 मैं एमज पसंद करिया छे, ते 180 अने 220 वच्चेनी कोई पण संख्या होई शके, परंतु जुओ आ उदाहरणमां मध्यस्थ बदलातो नथी, परंतु मध्यक वधे छे कारण के सरवाळो वधे छे। सरवाळामां 40 नो वधारो थाय छे कारण के छेल्ली संख्यामां वधारो कर्यो छे। छेल्ली संख्यामां अहीं 40 वधारे छे।